सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। આત્મનિર્ભર પ્રકાશના પર્વ દિવાળી પર લાગ્યો મંદીનો અંધકાર, મીઠાઈ કાપડ અને ફટાકડાના ધંધામાં મંદીથી વેપારીઓની દિવાળી બગડવાની સંભાવના અને કેમ દિવાળી પહેલા વધી રહી છે ગૃહિણીઓની ચિંતા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદ તાલુકાના કરબોળ ગામે શ્રીરામ ગૌશાળા આવેલી છે। આ ગૌશાળામાં ઘણી સંખ્યામાં ગાયો વસવાટ કરે છે। આ ગાયોના ઘાસચરા માટે બહુ જ મોટી સંખ્યામાં ઘાસના પૂડાની વ્યવસ્થા રાખવામાં આવે છે। ગત મોડી સાંજે શોર્ટ સર્કિટના કારણે આ ઘાસના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ લાગવાના કારણે ગૌશાળાના સંચાલકો અને સેવકો દ્વારા ગાયોને આ ઘાસના ગોડાઉનથી દૂર ખસેડવામાં આવી હતી। આગના લાગવાના કારણે ગાયોને કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી। આગ લાગતા ગ્રામજનોમાં અફરાતફરી મચી જવા પામી હતી। આ ઘટનાની જાણ થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટરને કરતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગવાના કારણે ગૌશાળાના ગોડાઉનમાં પડેલો લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલ વાવડી ગામમાંથી પસાર થતી વાવડી બ્રાન્ચ માઇનોર કેનાલમાં ગાબડા પડવાના કિસ્સા યથાવત છે। ગઈકાલે આ કેનાલમાં પાણી છોડાતા એક જગ્યાએ ભંગાણ થયું હતું। તે બાદ આજે પણ પાણીનો પ્રવાહ ચાલુ રહેતા નર્મદા માઇનોર કેનાલમાં વધુ બે જગ્યાએ ગાબડા પડ્યા હતા। વારંવાર આ કેનાલમાં ગાબડા પડવાના કારણે કેનાલની આસપાસ આવેલા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા આ મંદીના માહોલમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જો આવી જ રીતે આગામી સમયમાં નર્મદા માઇનોર કેનાલમાં વધારે ગાબડા પડશે તો ખેડૂતોના આક્રોશનો ભોગ સરકારી તંત્રએ ભોગવવાનો વારો આવે તો નવાઈ નહીં। આ નર્મદા માઇનોર કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન હતી। આ કેનાલના કારણે આજુબાજુમાં આવેલા ખેતરોમાં પાણીના તળ ઊંચા આવ્યા હતા અને પાણીની સમસ્યા હલ થઈ હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગાબડા પડવાના કારણે આશીર્વાદરૂપ આ નર્મદા માઇનોર કેનાલ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે। જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો ખેડૂતોના આક્રોશનો ભોગ બનવા માટે તંત્રએ તૈયાર રહેવું પડશે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ડીસામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું। ડીસા શહેરમાં આવેલા ઠાકોર સમાજના છાત્રાલય ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં ઠાકોર સમાજના યુવાનોએ જોડાઈ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે રાયકણજી ઠાકોર, બચુજી ઠાકોર, પ્રવીણજી ઠાકોર, દશરથજી ઠાકોર સહિત સમાજના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ રક્તદાન કેમ્પમાં 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આજે 7 નવેમ્બર અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અને ઓએસએસતા મંચના પ્રદેશ અધ્યક્ષ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબનો જન્મદિવસ છે અને એ નિમિત્તે આખા ગુજરાતની અંદર મોટાભાગના તાલુકાઓની અંદર આજે સેવાકીય પ્રવૃત્તિ માટેનો દિવસ છે અને તેના ભાગરૂપે આજે બનાસકાંઠાની અંદર 4 જગ્યાએ, રાધનપુરની અંદર અને બીજા વિવિધ જગ્યાઓએ બ્લડ ડોનેશનના કેમ્પ રાખવામાં આવ્યા છે। આ યુવાનો અલ્પેશભાઈની વિચારધારાથી પ્રેરાઈને આજે રચનાત્મક કામો કરતા થયા છે।
અલ્પેશ ઠાકોરના જન્મદિવસની લઈ દાંતા ખાતે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંતા ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં ઠાકોર સેનાના સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ દ્વારા એકત્રિત કરવામાં આવેલા રક્તને ગરીબ લોકોની સેવા માટે વાપરવામાં આવશે તેવું પણ ઠાકોર સેના દ્વારા જાણવામાં આવ્યું હતું. અલ્પેશ ઠાકોરના જન્મદિવસને લઈ યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં 30 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધનેરા તાલુકાના ગામડાની મહિલાઓ માટે કેન્દ્ર સરકારની મનરેગા યોજના બની આશીર્વાદરૂપ. કોરોના વાયરસના કારણે શહેરમાંથી ગામડે આવેલી મહિલાઓ બની આત્મનિર્ભર. પ્રકાશના પર્વ દિવાળી પર લાગ્યો મંદીનો અંધકાર. મીઠાઈ કાપડ અને ફટાકડાના ધંધામાં મંદીથી વેપારીઓની દિવાળી બગડવાની સંભાવના અને કેમ દિવાળી પહેલાં વધી રહી છે ગૃહિણીઓની ચિંતા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાળના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો, લો આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્સિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્સિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા. બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા. શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 વર્લ્ડ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
કોરોના વાયરસના લીધે સમગ્ર વિશ્વના અર્થતંત્રને ફટકો પડ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે એવા પરિવારોને કે જે પોતાના વતનથી દૂર રહી અન્ય શહેરમાં વ્યવસાય કરે છે, તેમની હાલત સૌથી વધારે કફોડી બની ગઈ છે. પરંતુ આવા કપરા સમયે કેન્દ્ર સરકારની મનરેગા યોજના સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં છેલ્લા 10 વર્ષના સમયગાળાથી ભૂગર્ભના પાણી દિવસે ને દિવસે ઊંડા ઉતરી રહ્યા છે. આમ તો ખાસ કરીને ધાનેરા તાલુકો ખેતી પર આધારિત તાલુકો છે, જોકે પાણીની અછતના કારણે ખેતીનો વ્યવસાય પણ હવે ચોમાસા ઋતુ પર આધારિત બની ચૂક્યો છે. તેવામાં ધાનેરા તાલુકાના ગામડામાં રહેતા પરિવારો વ્યવસાયની શોધ માટે અન્ય શહેર તરફ દોડ લગાવી રહ્યા છે. મોટાભાગે હીરાના વ્યવસાય સાથે ધાનેરા તાલુકાના પરિવારો સંકળાયેલા છે, જ્યારે આ વર્ષે કોરોનાનો કપરો સમય હોવાથી હીરા ઉદ્યોગ પણ પડી ભાગ્યો છે, જેથી સુરત, નવસારી, અમદાવાદ ખાતે રહેતા પરિવારો ધાનેરા તાલુકા તરફ પરત આવ્યા છે. તો બીજી તરફ ધાનેરા તાલુકામાં પણ કોઈ ઉદ્યોગ કે મિલ ફેક્ટરીના હોવાથી હાલના સમયે અને આવનારા સમયમાં બેરોજગારી ઊભી થાય તેવો સમય પણ નજીક આવી રહ્યો છે. જેમની પાસે જમીન નથી, વ્યવસાય નથી તેવા પરિવારો માટે તો કેન્દ્ર સરકારની મનરેગા યોજના અસરકારક સાબિત થઈ રહી છે. ધાનેરા તાલુકાના ખીમત ગામે મનરેગા યોજના અંતર્ગત 150 જેટલી મહિલાઓ અને યુવતીઓ ચોકડી ખોદી મજૂરી મેળવી રહી છે. ખીમત ગામના સામુબેન રબારી પોતાના પરિવાર સાથે નવસારી ખાતે રહેતા હતા, જોકે કોરોના મહામારીના કારણે હીરા ઉદ્યોગ બંધ થઈ જતાં હવે આ પરિવાર ગામડે આવી ગયો છે. સમુબેન દિવસ દરમિયાન મનરેગા યોજના અંતર્ગત મજૂરી કરી 2 ટાઈમનું ભોજન મેળવવા માટે મથામણ કરી રહ્યા છે. હાલ દિવાળીના તહેવાર પર મીઠાઈ કે નવા પોષક તો લઈ શકાય તેમ નથી, પરંતુ 2 ટાઈમનું ભોજન મનરેગા યોજના થકી મળી રહ્યું છે. પૂરા જોડી રહેતા હતા એટલે લોકડાઉન આવ્યું. લોકડાઉન આવ્યું એટલે અમે બધા ઘરે આવ્યા. ઘરે આવ્યા તો કોઈ અમારે રોજીરોટીનો ઉપજ નહોતો, તો નરેગામાંથી મજૂરી આવી તો 2-3 મહિનાથી મજૂરી મેં કરીએ તો અમે બધાની રોજી રોટી અમાન મળે. હવે આ દિવાળીનો તહેવાર આવ્યો તો બીજું તો કોઈ આ મીઠાઈ લાડુ ખાવા જેવું તો નહીં, પણ અમારે શાકભાજીના રોટલા મળે તે એટલે મેં મજૂરી કરીએ. અને બીજું તો ઘણી ભીડ ભોગવી, કોઈ ભૂલ રહી નથી, પણ અમે આ મા બાપે કામ કાઢ્યું એટલે બધી મજૂરી કીધી તો અમને રોજી રોટી મળી ગઈ. નવસારી શું કામ કરતા? નવસારી છો, છોકરા હીરા ઘસતા હતા એટલે પછી લોકડાઉન આવ્યું એટલે બંધ થઈ ગયું એટલે ઘરે આવ્યા. બીજું તો શું કરો, ઘરે ખેતીવાડી સ્થિતિ નહોતી, પાણી બીજા હે નહીં એટલે પછી આ છોકરી કામ કરીએ ને ખા રોટલા ખાધા. તકલીફ તો ખૂબ પડી હશે. તકલીફ તો પડી, અમે કોઈ બાકી નહીં રહી સાહેબ. આ 7-8 મહિનાથી કામ બંધ એટલે બેડી હોજવાનું પૂરું કેવી રીતે કરવાનું મજૂરી વગર? તો તકલીફ તો પડવાની જ છે ને. હા, નરેગામાં તમારે સારું? હા, નરેગામાં સારું, તો મજૂરી મળી 2 મહિના એટલે આ બધું મરચું મીઠું પેદા કરી નાખ્યું એમ. ધાનેરા તાલુકાના ખીમત સહિતના ગામોમાં મનરેગા યોજના અંતર્ગત હાલ પણ મહિલા તેમજ પુરુષોને મજૂરી મળી રહે છે. તો આ તરફ ધાનેરા તાલુકાના ગામડાના પાણીનો સંગ્રહ થાય તે માટે પાળા બાંધવાના કામને મજૂરી મળી રહી છે. એટલે કહી શકાય કે હાલના સમયે જે લોકો શ્રીમત છે, જેમને કોરોનાના પ્રકોપની અસર નથી થઈ, તેવા પરિવાર સુખ શાંતિથી દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ કોરોના વાયરસના કારણે પ્રભાવિત પરિવારો આજે મજૂરી કરી આત્મનિર્ભર બની દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત પણ આવા જરૂરિયાતમંદ પરિવારો માટે વધુમાં વધુ મનરેગાનું કામ આપી તેમને મદદરૂપ કરે એ પણ જરૂરી બને છે. લોકડાઉન વખતે જે તે ઉદ્યોગો હીરાના સમયમાં જે તે લોકો ઘરે પરત પાછા આવ્યા એમના માટે જે સરકારશ્રીની યોજના છે મનરેગા, એમાં લોકોને વેતન પણ વ્યવસ્થિત રીતે મળી રહે. અને લોકો મહિલાઓ અને બાળકીઓ 18 વર્ષની ઉંમર ઉપર એ લોકોને પણ અહીંયા કામકાજ ને રોજગારી મળી રહી છે. કેટલા સમયથી અહીંયા તમારું કામ ચાલુ હોય નરેગાનું? નરેગાનું તો લગભગ ચાલુ છે બરાબર. અત્યારે પણ લગભગ 150-200 માણસોને રોજગારી મળી રહી. નરેગા શું રોજગારી આપતા હો તમે? શું મળતું સરકાર તરફથી? 224 રૂપિયા રોજના મળે અમને કામ. એટલે મજૂરોમાં સંખ્યામાં વધારો થયો આ વખતે? હા, સંખ્યા તો જોવા એટલી મળી રહી. કારણ કે લોકડાઉન વખતે જે બધા ઘરે પરત આવેલા હોય લોકો રોજગારી માટે બેઠેલા જ હોય. જિલ્લા મથક પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ધારણધાર વાણકર સમાજ દ્વારા સમાજરત્ન અને અમર બેલડી એવા મહેશ નરેશ કનોડિયાનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલ રામાપીના મંદિર ખાતે યોજાયો હતો. સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાં પોતાની કલા અને સંગીતને કારણે તેમજ સાંસદ અને ધારાસભ્ય તરીકે પણ રાજકીય નામના મેળવનાર કલાકારી બેલડી મહેશ નરેશ કનોડિયાના તાજેતરમાં જ દુઃખદ અવસાન થયું છે, જેને લઈ સમગ્ર ગુજરાતમાં તેમના સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ત્યારે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાના ધારણધાર વણકર સમાજ દ્વારા શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલ રામાપીના મંદિર ખાતે સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કોવિડ-19ની ગાઈડલાઈન અનુસરીને અમર બેલડીના શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મહેશભાઈ કનોડિયા અને નરેશભાઈ કનોડિયા એમનું તાજેતરમાં દુઃખદ અવસાન થયું છે. અચાનક જ બે બંને ભાઈઓની વિદાય એ ખૂબ દુઃખદાયક છે. અમે ધારણધાર વણકર સમાજ તરફથી અમે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. નરેશભાઈ કનોડિયા અને મહેશભાઈ કનોડિયા એ કોઈ એક જ્ઞાતિના નહીં પણ સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત દેશ અને બધી જગ્યાએ અમારું નામ રોશન કર્યું છે. જેમના શોકની અંદર પ્રધાનમંત્રી જેવા દિગ્ગજ લોકો ત્યાં હાજરી આપે એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે. મહેશ નરેશ જેવી હસ્તી ભવિષ્યમાં આવશે કે ના આવશે એ પછીની વાત છે, પણ અત્યારે તો આ દેશને, ગુજરાતને અને ફિલ્મ જગતને ખૂબ મોટી ખોટ પડી છે. અમે બધા જ ભેગા થઈ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક સાથે અમે એમને વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે દીપાવલીનું પર્વ આવી રહ્યું છે, ત્યારે દીપાવલીનું પર્વ પણ કોરોનાના કારણે ઝાંખું પડી રહ્યું છે. કોરોનાના કારણે દિવાળીનો માહોલ જામતો નથી. ફટાકડા બજારમાં પણ મંદીનું મોજું ફરી વળ્યું છે. દીપાવલી એટલે પ્રકાશનું પર્વ. દીપાવલી પર્વ એ હિન્દુનો સૌથી મોટો તહેવાર છે. વર્ષભર આતુરતાથી રાહ જોતા લોકો દીપાવલી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે, પરંતુ બનાસકાંઠાના બજારોમાં ચાલુ વર્ષે દિવાળીનો માહોલ જામ્યો નથી. કોરોના મહામારીને પગલે પ્રકાશના પર્વ એવા દીપાવલી પર્વને પણ ઝાંખપ લાગી ગઈ છે. દીપાવલીના તહેવારોની ઉજવણી ફટાકડા ફોડીને, આતશબાજી કરીને કરાતી હોય છે, પરંતુ કોરોનાના પગલે ફટાકડા બજારને પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે. પાલનપુરની વાત કરીએ તો ફટાકડા બજારમાં પણ ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 15-20% ઘટાડો થતા ફટાકડા બજાર મંદી પ્રવર્તી રહી છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડાનું વેચાણ નહીવત થાય તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. છતાં પણ વેપારીઓને છેલ્લા 4 દિવસમાં ગરાગી ખુલશે તેવા આશાવાદ રાખી રહ્યા છે. અત્યારે દિવાળીના તહેવારમાં ફક્ત 7 દિવસ બાકી છે અને બજારમાં દિવાળીનો માહોલ દેખાતો નથી. કોરોનાની મહામારીના કારણે જે પરિસ્થિતિ થઈ છે એના કારણે આ પરિસ્થિતિ છે. સાથે સાથે અત્યારે જે સ્ટેટ ગવર્મેન્ટો ફટાકડા પર ફોડવા પર પ્રતિબંધ ને આ બધી જે વાતોનો માહોલ, જે અફવાઓ ચાલે છે એના કારણે પણ આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. પરંતુ અમને વિશ્વાસ છે કે આપણો જે દિવાળીનો પર્વ છે એ હિન્દુઓનું મોટામાં મોટું પર્વ છે અને હિન્દુ પ્રજા રંગે ચંગે આ દિવાળીનો પર્વ ઉજવશે. એટલે અમને વિશ્વાસ છે કે આગામી અઠવાડિયામાં ફટાકડામાં સારી ગરાકી નીકળશે અને લોકો સારા એવા પ્રમાણમાં ખરીદી કરશે. સાથે સાથે આ વખતે લોકોને ફટાકડાના ભાવમાં પણ ફાયદો થશે. 10-15% આ વખતે ભાવમાં ઘટાડો છે. અને બીજી વાત એ છે કે લોકોએ છેલ્લા 8 મહિનાથી જે કોરોનાની મહામારીનો સામનો કર્યો છે, પરંતુ એમના જે બીજા ખર્ચાઓ છે એ ખર્ચાઓમાં બચત થઈ છે. એટલે અમને વિશ્વાસ છે કે એ ખર્ચાઓનો સદુપયોગ પોતાના પરિવાર પાછળ કપડાં ખરીદવામાં, ફટાકડા ખરીદવામાં, મીઠાઈ ખરીદવામાં વાપરશે અને સારા એવા રીતે આગામી દિવાળી પર્વની ઉજવણી એ લોકો કરશે. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે લોકડાઉન થતાં આર્થિક સંકળામણમાં વધતા માર્કેટમાં મંદીનું ગ્રહણ લાગ્યું છે, જેને પગલે લોકો પણ મન મૂકીને ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. લોકો દિવાળીની ઉજવણીના બજેટમાં કાપ મૂકી રહ્યા છે. કોરોના કી વજહ સે ક્યા પ્રોબ્લેમ્સ હુઈ હૈ તો માર્કેટ મેં ઇકોનોમિક ક્રાઇસિસ હુઆ હૈ જિસકી ઇકોનોમિક ક્રાઇસિસ હોને કી વજહ સે બહોત સારી પ્રોબ્લેમ્સ હો રહી હૈ જૈસે કી ઇકોનોમી કી વજહ સે માર્કેટ ક્લોઝ હો રહે ઇસકી વજહ સે મેને ઓર મેરી ફેમિલી મેમ્બર્સ ઓર મેરે ફ્રેન્ડ્સ ને સોચા હે કી હમ લોએસ્ટ બજેટ પે ફાયર ક્રેકર્સ ઓર ક્લોથ્સ ખરીદેંગે ઓર ઇસકી વજહ સે હમ ઇકોનોમિક માર્કેટ ઓર ક્રાઇસિસ કો કમ કર સકતે. થેન્ક યુ. દીપાવલી કી વજહ સે માર્કેટમાં ક્યા હાલ હે આપકો ક્યા લગતા હે મંદી જૈસા હૈ? હા, દીપાવલી કી વજહ સે ફાયર ક્રેકર્સ કી જો ડિમાન્ડ હોતી હૈ વો 100% હોતી હૈ ઉસસે કમ હોકે 50-40% હો ચુકી હૈ. ઇસકી વજહ સે ઇકોનોમિક મેં પ્રોબ્લેમ તો આ સકતી હૈ બટ હમ ઉસકો સોલ્વ કરને કે લિયે બહોત કમ સે કમ રેટ વાલે ઓર અચ્છે ફાયર ક્રેકર્સ ઓર પોલ્યુશન ફ્રી ફાયર ક્રેકર્સ યુઝ કર સકતે. એક બાજુ કોરોનાને કારણે આર્થિક સંકળામણ અને બીજી બાજુ કોરોના સંક્રમણને અટકાવવા ફટાકડા ફોડવા પર પ્રતિબંધને લઈ ફટાકડાના વેપારીઓને દિવાળી બગડે તેવું નવાઈ નહીં. સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું અને કેમ દિવાળી પહેલા વધી રહી છે ગૃહિણીઓની ચિંતા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
દીતિ હોન્ડા, તહેવારોનો રંગ દીતિ હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન એસપી 125, સીડી 110, એક્સ બ્લેડ CBR 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ, સ્કૂટર તથા બાઇકના સ્પેરપાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુરમંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આ વર્ષે કોરોના મહામારીને લીધે આખા વર્ષના આર્થિક વ્યવહારો પર અસર પડી છે, ત્યારે કોરોના કાળ વચ્ચે શાકભાજીના ભાવો પણ કોઈ કસર છોડવા માંગતા નથી. શાકભાજીના આસમાને પહોંચેલા ભાવોએ ગૃહિણીઓની સાથે સાથે લોકોના ખિસ્સા પર પણ ભાર વધારી દીધો છે. પ્રકાશનું પર્વ માનવામાં આવતા દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, પરંતુ પ્રકાશનું આ પર્વની ઉજવણીમાં શાકભાજીના ભાવો ચોકબ ઝાંખપ લગાવશે. કારણ કે આ વર્તમાન સમયમાં મંદી વચ્ચે લોકો દિવાળીની ઉજવણી માટે જે બજેટ તૈયાર કરે છે તે બજેટમાં મોટો ફેરફાર શાકભાજીના ભાવો કરાવી રહ્યા છે. અત્યારે શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. આ વર્ષની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લામાં તીડનું આક્રમણ અને ત્યારબાદ કોરોનાના લીધે સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનથી તમામ ધંધા રોજગાર પડી ભાગ્યા છે. સરકારે ધંધા રોજગારને ફરી બેઠા કરવા માટે અનલોકની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ થયેલા વરસાદને પગલે ખેતીમાં મોટું નુકસાન થયું હતું. આટલા નુકસાન બાદ હવે શાકભાજીના ભાવોમાં વધારો થતાં લોકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. શાકભાજીમાં બટાટાના ભાવો અત્યારે આસમાને છે, તેનાથી સૌ કોઈ પરિચિત છે. ત્યારે બટાટા બાદ ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે, જેથી લોકો હવે ખાય તો શું ખાય તે પણ એક સવાલ ઊભો થઈ ગયો છે. આ વર્ષે જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે અને તેના લીધે બજારોમાં શાકભાજીની આવક ઘટવાના લીધે ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવમાં થયેલા વધારાના પગલે ગૃહિણીઓના બજેટ પર અસર પડી હોવાનું ખુદ ગૃહિણીઓએ જણાવી રહી છે. એમાં અમને એમ લેવા જતા તકલીફ પડે, માંસ બોધીને લેવા જવું પડે છે, એમાં એમ તકલીફ પડે એટલે બહુ જ પેલું કહેવાય છે. ઓકે, હા, એટલે બટાકા 50 રૂપિયા છે, હા, અને એમાં ડુંગળી ભાવ 50-60 રૂપિયા છે, ફુલાવર 50 રૂપિયા છે, એમાં બજેટ બહુ જ ભારે કહેવાય એટલે અમે લેવા જતા અમને શાકભાજીમાં બહુ જ ભાવ વધારે પડે છે એટલે અમે સબ્જીમાં શું કરીએ. હા, એટલે પછી અમારે રસોઈ બનાવવાની કેવી રીતે, રસોઈ બનાવતી જ મેં વિચાર કર કે આટલો ભાવ વધારે છે એટલે રસોઈ કેવી રીતે શાકભાજીમાં અમે લઈને બનાવી શકીએ એમ, એટલે અમારી વિચાર આવે છે કે શું બનાવવાનું, શું ખાવાનું, શું લાવવાનું એવું મોંઘવાડીમાં, એટલે અમને બહુ જ પેલું થાય છે. અત્યારે કોરોના મહામારીના સમયે ડુંગળી, બટાકા, રીંગણ, મરચાં, ફુલાવર, ચોળાફળી, ભીંડા દરેકના ભાવ બહુ જ વધી રહ્યા છે અને એના કારણે અમારે શું શાકભાજી બનાવવું એ જ અમને કંઈ સૂતું નથી. અને અત્યારે લોકો બેકાર, કોરોનાના લીધે લોકો બેકાર થઈ ગયા છે, ધંધા રોજગાર પડી ભાગ્યા છે એના કારણે, અને એક બાજુ શાકભાજીના ભાવ વધેલા
અને અમારે બજારમાં શાકભાજી લેવા જવું હોય તો પણ માસ્ક પહેરીને જવું પડે છે. તો અમારે હવે કઈ રીતે, અમારું બજેટ પણ ખોરવાઈ ગયું છે. શાકભાજી શું બનાવવું એ પણ અમને કંઈ સૂચતું નથી. આ કારણે શાકભાજીના અને આ બધા ભાવ ઘણા વધી રહેલા છે. લોકો ઘણા બેકાર થઈ ગયા છે અને ધંધા રોજગાર પણ નથી. દિવાળીના તહેવારોના ગણતરી દિવસો બાકી રહ્યા છે ત્યારે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોવરાયું છે. દિવાળીના સમયે શાકભાજીનો ભાવ વધતા આ વખતે શાકનો સ્વાદ ફીકો રહે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારોમાં જે જંગી ભાવ વધારો થતાં કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. માનસી ચૌહાણ, બીકેની ચેનલ, કાંકરી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. તાલુકાના કરબણ ગામમાં મંદિર નજીક આવેલી ગૌશાળામાં લાગી ભીષણ આગ. આગથી લાખોનો ઘાસચારો બળીને રાખ. ધાનેરા તાલુકાના ગામડાની મહિલાઓ માટે કેન્દ્ર સરકારની મનરેગા યોજના બની આશીર્વાદરૂપ. કોરોના વાયરસના કારણે શહેરમાંથી ગામડે આવેલી મહિલાઓ બની આત્મનિર્ભર. પ્રકાશના પર્વ દિવાળી પર લાગ્યો મંદિરનો અંધકાર. મીઠાઈ, કાપડ અને ફટાકડાના ધંધામાં મંદિરથી વેપારીઓની દિવાળી બગડવાની સંભાવના. અને કેમ દિવાળી પહેલાં વધી રહી છે ગૃહિણીઓની ચિંતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે ફરી મળીશું. નમસ્કાર.